this is Anand Brahmbar. He will show you how to make Gujarati Pani Puri. Let's start with him. Okay. Hi, myself Anand, and here we are in Toronto, Scarborough, Canada. અહીંયા આગળ ગુજરાતી છોકરાઓ બહુ આવતા હોય છે અને ઘરની પાણીપુરીનો બહુ જ યાદ કરતા હોય છે. પણ અહીંયા આગળ હા છોકરીઓ પણ વિશેષ થેન્ક્સ કુમાર, તમે જે એપ્રિશિએટ કરું છું તમારી લાગણીને. કુમાર છોકરીઓને છોકરીઓ માટે કુમારને બહુ જ લાગણી છે, એટલા માટે પાણીપુરી. તો અહીંયા આગળ એ લોકો આવતા હોય છે અને બહાર જાય તો બહુ મોંઘી પાણીપુરી ખાવી પડે, એટલે એમના મનમાં જે પાણી રહી જાય અને સુકાઈ જાય છે. એટલે આજે આપણે ટોરેન્ટોના યુવકોને શીખવાડીશું કે પાણીપુરી કેવી રીતે બનાવે અને એકદમ સાદી રીતે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું કે આને કહેવાય, આને શું કહેવાય કુમાર? ધનિયા. ધનિયા ને હિન્દીમાં કહેવાય સલાંત્રો, ને આપણે ગુજરાતીમાં નાણા ના, અને કેવાય કોથમીર. આમ રાખ મારી બાજુ, અને કેવાય કોથમીર. કોથમીર લાવશો $1 એક આવશે, આવું એક જ પેકેટ લાવજો, વધારે લાવવાની જરૂર નથી. અને કેવાય ફુદીનો મિન્ટ, બરાબર છે, $1 નું આ પણ એક જ પેકેટ આવશે. એક પેકેટ કે બે પેકેટ આપણે જઈએ છીએ 10 માણસોની પાણીપુરી બનાવવા માટે, એના માટે હું તમને આ બધી સામગ્રી કહું છું. આ છે પાણીપુરી સ્પેશિયલ મસાલા, દૂર રાખો, અંદર જીરું છે, ખાલી ખબર ના પડવી જોઈએ. અને લીંબુ પાણી નો ફ્રીઝમાં મળશે. આ છે મીઠું, ટાટાનું નમક હોય તો સારું, અહીનું હોય તો ચાલશે. યોગ કર્ટ એટલે કે દહીં અહીનું. અને બટાકા લાવજો, ટામેટા લાવજો, અને ખાસ કરીને આંબલી, આંબલીનું પાણી, જેથી કરીને ટેસ્ટ ફૂલ આવે આપણે જે પણ કરીએ છીએ એમાં, બરાબર છે. પછી આપણે એક લસણ, ભાઈ આગળ લસણ લાવવાનું, અને લસણ ફૂલી, અને ગ્રાઇન્ડર છે આપણી જોડે એક નાનું, ગ્રાઇન્ડરમાં ક્રશ કરી અને એક સારું એવું પાણી બનાવી દેવાનું. પહેલા આપણે ફુદીનો લઈ અને ધોઈ, અને ફુદીનાના જે પાંદડા છે એને ધોઈ અને અંદર ગ્રાઇન્ડરમાં નાખીશું, અને થોડુંક પાણી નાખીશું, અંદર મીઠું નાખીશું, થોડોક પાણીપુરીનો મસાલો નાખીશું અને ગ્રાઇન્ડર કરી નાખીશું, અને મસ્ત પાણી બની જશે. એવી જ રીતે આંબલીનું પાણી, આંબલી ઉકાળી અને થોડું પાણી કરી નાખવાનું, અને એને પણ ક્રશ કરી અને થોડુંક ગરમ કરી નાખવાનું, જેથી કરીને અંદરના બેક્ટેરિયા છે એ મરી જાય. અને બેક્ટેરિયાના સ્પેશિયાલિસ્ટ આપણે કુમારને વાત કરીશું કે બેક્ટેરિયાથી શું શું પણ આપણને હાનિ થઈ શકે. પ્લીઝ કુમાર, બી સિરિયસ સર. બેક્ટેરિયાથી તમે બીમાર થઈ શકો છો. તમે પાણીપુરી યા કોઈ બી વસ્તુ બનાવી હોય, ખાધા પછી તમારા પેટમાં સ્ટમક એરેક્ટ થઈ શકે છે, ઓકે, વોમિટિંગ થઈ શકે છે, ફીવર બી આવી શકે છે. તો મેક શ્યોર યુ બિફોર યુ સ્ટાર્ટ યોર વર્ક, મેક શ્યોર યુ વોશ યોર હેન્ડ. પ્લીઝ ક્લીન ધ ઓલ ધ કન્ટેનર્સ, નાઇફ, બોર્ડ્સ એન્ડ એવરીથિંગ. યુ વિલ પ્રોટેક્ટ યોર સેલ્ફ. ચલો આ હતું ગુજરાતી, હિન્દીમાં, ઇંગ્લિશમાં પાણીપુરી. બટાકાને એક બાજુ આપણે બાફવા મૂકી દઈશું, બાફીને બટાકાને છોડીશું તો આવું દેખાશે, ઓકે. અને બાફ્યા પછી આપણે એનો થોડો ભોકો કરી નાખીશું. અને અહીંયા આગળ છોકરાઓ બધા જોડે રહેતા હોય, એકબીજાને હેલ્પ કરે છે, પણ અહીંયા આગળ બહુ નક્કામાં માણસો રહે છે, 3-4 જણા જ હેલ્પ કરે છે, અને બહુ સારા લોકો છે. કુમાર છું, હું છું, અને મહેશભાઈ, મારું નામ ના થાય. કામ કરે બહુ સારી રીતે કામ કરે, પણ થોડોક ડાયવર્ટ થઈ જાય અમુક વખત, ત્યારે એમને ઇમરજન્સી ફોન આવી જાય તો હેન્ડલ કરવો પડે. પણ એના પછી પાણી બનાવ્યા બાદ આપડે પાણીનું સ્વરૂપ જોઈએ તો આપણું ફ્રીજ છે, વ્હાઈટ કલરનું ફ્રીજ. આ પાણી આપણે જોઈએ, પાણીનું આવું દ્રશ્ય દેખાશે. ઊંકી નહીં, ઓકે,